ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત એમાં આપણે ચેપ્ટર નંબર ઓગણીસ વિનોદ પદાની જોતા હતા એમાં આપણે ચાર શ્લોકોની ચર્ચા કરી હતી હવે આપણે આગળ જે શ્લોક છે એની ચર્ચા કરીશું પાંચમા નંબરનો શ્લોક છે ત્યાંથી આજે આપણે ચર્ચા કરીશું

નકાર ત્રય સંયુક્ત નંદનકારોથી સંયુક્ત અથવા જોડાયેલો દાન શક્તિ એટલે કે દાન કરવાની શક્તિ તો પાંચમા શ્લોકનું વાસંતર કે શરૂઆતમાં નકાર અને પાછળ ત્રીજા અક્ષરે નકાર વચમાં નકાર વડે ભણાયલો ધકાર છે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાણ શક્તિ ક્યાંથી હોય એટલે કે શરૂઆતમાં નકાર અને પાછળ ત્રીજા અક્ષરે નકાર વચમાં નકાર વડે હણાયેલો ધકાર છે આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલો નંદનમાં खरेखर दान शक्ति क्या थी हुए से त्यार बाद आगर छठो श्लोक एको न विसंति स्त्रिया सरयू गता विसंति पुनरायता અકે વ્યાઘ્રેન બક્ષિત એટલે કે એકોના વિસંતિ સ્ત્રી આરમ એટલે કે એક નર અને વીસ સ્ત્રીઓ એકાના એટલે એક માણસ સ્ત્રી આરમ એટલે કે વીસ સ્ત્રીઓ સ્નાનાર્થમ એટલે કે સ્નાન કરવા માટે સરયુમ એટલે કે સરયુ નદીએ ગયા વિસંત એટલે કે વીસ સ્ત્રીઓ પુનઃ આયાત એટલે કે પાછી વીસ સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા વીસ સ્ત્રીઓ પાછી આવી વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું કે એક જ પુરુષ ગયો હતો અને બીજી કણ હતી સ્ત્રીઓ હતી એ સરયુ નદીને કિનારે સ્નાન કરવા માટે જાય છે ત્યારે વાઘ છે એક પુરુષનું ભક્ષણ કરે છે ત્યારબાદ સાતમો શ્લોક તૃણોંડ પ્રથમ હિત્વા ચરોસ્મિન મધ્યમ વિના આધ્યમ શક્તિ મેં યુક્ત કો ભવામી દદાતુ બોહ એટલે કે પ્રથમા હિત હિતવા એટલે પહેલા અક્ષરને છોડીને તુરહમ એટલે હું ત્વરું છું મધ્યમ વિના મધ્યમ અક્ષર વગર ચર અશ્વિન હું ચર છું આદ્યમ શક્તિમે યુક્ત એટલે આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરો થી જોડાયેલો અહમ કહ ભવામી એટલે હું કોણ છું ભોવંતુ અરે કહો એટલે કે બાસંતર પહેલા અક્ષરને છોડીને હું તુર છું ને મધ્યમ અક્ષર વિના હું ચર છું આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું અરે અરે એ મને કહો એટલે એટલે કે કે ચતુર પહેલા અક્ષરને છોડીને તુર તુર આવશે મધ્યમ અક્ષરને વિના હું ચર છું અને આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કણ છું એ અરે મને કહો એટલે કે ચતુર શું આવશે ચતુર ત્યારબાદ આમાં પહેલો અક્ષર તુર અને મધ્યમ અક્ષર માચર અને આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું તો આપણે આગળ શું કરી દેવાનું ચ કરી તેને એટલે કે ચતુર ચતુર શબ્દ આવશે ત્યારબાદ આઠમો શ્લોક અહમ કચ રાજેન્દ્ર લોકનાથા ઉભા વાપી બહુવૃ રાજને ષ્ટિન તત્પુરુષ ભવાન એટલે કે હે રાજેન્દ્ર હે રાજ શ્રેષ્ઠ વહો અપિ એટલે કે બંનેય લોકનાથો એટલે લોકનાથ તો આ શ્લોક બસંતર હે રાજ શ્રેષ્ઠ હું અને તું આપણે બંનેય લોકનાથ છીએ પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો લોકો છે નાથ જેવા એવા હું બહુવિહી સમાસ છું અને લોકોના નાથ એમ રાજા ષ્ટી તત્પુરુષ છે એટલે કે હે રાજા હું અને તું આપણે બંને લોકનાથ છીએ પરંતુ હું પોતે બહુવિહી સમાસમાં છું અને તમે ષ્ટી પુરુષમાં છો લે લોકો છે નાથ જેવા એવા હું બ્રહવી સમાસ છું અને લોકોના હતા તે અહીંયા પૂર્ણ થાય છે જે આ શ્લોકો છે એનું તમારે છે એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે અને તમારે મળે પણ કરવાનું રહેશે ત્યારબાદ જે ટિપ્પણી છે શબ્દાર્થ છે એ તમારે નોટબુકમાં લખવાના લેખ એટલે લખાણ નળક એટલે નકાર એટલે વર્ણમાળાનો ન એટલે વર્ણ ધકાર એટલે વર્ણમાળન ધ વર્ણ નંદન એટલે કે એક માણસનું નામ એવી રીતે શબ્દ છે એ તમારે લખવાના દે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો પહેલો છે કે વિકલ્પનો સમુચ્ચય ઉત્તર ચિત્વા લિખંત i love